ના સમાચાર. અમરેલીના સાંસદ નારણ કાછડિયાના પૂર્વ સીએમ નીતિન પટેલ પર પ્રહાર છે. તેમણે નીતિન પટેલ પર પ્રહાર કર્યા છે. નીતિન પટેલના નિવેદન પર નારણ કાછડિયાની કોમેન્ટથી રાજકીય ગરમાવો આવ્યો છે. નીતિન પટેલે મંત્રા અને વિભીષણ અંગે જે નિવેદન કર્યું હતું તેના પર નારણ કાછડિયાએ ચાપખા માર્યા છે. તો ગાંધીનગર આવીએ ત્યારે નીતિનભાઈ સામે પણ ન જોતા કામની વાત તો પછી તેવું નારણ કાછડિયાનું કહેવું છે. તેમનું એ પણ કહેવું છે કે શું નીતિનભાઈને અત્યારે ખબર પડી? નીતિનભાઈ સમજાવે કે મંત્રા કોણ અને વિભીષણ કોણ. તો નારણ કાછડિયાએ ફેસબુક પર આ પોસ્ટ કરી છે. અમરેલીના સાંસદ છે નારણ કાછડિયા, જેમણે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર પ્રહાર કર્યા છે. તો નીતિન પટેલના મંત્રા અને વિભીષણ અંગેના નિવેદન પર નારણ કાછડિયાએ ચાપખા માર્યા છે. ગાંધીનગર આવીએ ત્યારે નીતિનભાઈ સામે પણ જોતા નહોતા કામની વાત તો પછી તેવું નારણ કાછડિયાનું કહેવું છે. નારણ કાછડિયાએ નીતિન પટેલ સામે સીધો જ મોરચો ખોલતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ. કલ્પેશ, જે રીતનું નારણ કાછડિયાનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીના સાંસદ નારણ કાછડિયાની સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટથી વિવાદ છેડાયો છે. નીતિન પટેલની પોસ્ટ ઉપર આ વિવાદ છેડાયો છે. નીતિન પટેલની પોસ્ટ ઉપર સાંસદે કહ્યું હતું ગાંધીનગર જતા ત્યારે સામું પણ નહોતા જોતા. સમગ્ર મામલે સાંસદ કાછડિયાએ મીડિયાને આ માહિતી આપી હતી. નીતિનભાઈને સમજાવો મંત્રા કોણ છે અને વિભીષણ કોણ છે તેવા ચાપકા સાથે સાંસદ કાછડિયાએ મીડિયા સમક્ષ વિવાદ છેડ્યો હતો. સૌની યોજના અંગે પણ માહિતી આપીને છેડો ફાડ્યો અંગેની વિવાદને હાલમાં નારણ કાછડિયાએ વિવાદ છેડ્યો છે. જી, આભાર માહિતી આપવા માટે કલ્પેશ. તો અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર પ્રહારો કર્યા છે. નીતિન પટેલના ફેસબુક પોસ્ટ પર નારણ કાછડિયાએ કરેલી કમેન્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. નારણ કાછડિયાએ જણાવ્યું કે અમે ગાંધીનગર આવીએ ત્યારે નીતિન પટેલ સામુ પણ જોતા નહોતા, કામની વાત તો બાજુમાં રહી. તેમણે સાથે જ એવું પણ કહ્યું છે કે નીતિન પટેલ સમજાવે કે મંત્રા કોણ અને વિભીષણ કોણ. ત્યારે સમગ્ર ગુજરાતનું જે રાજકારણ છે તેમાં ગરમાવો આવી ગયો છે આ ફેસબુક પોસ્ટને લઈને. નીતિન પટેલે પહેલા નિવેદન કર્યું હતું કે તેમના જવાથી કેટલાક લોકો ખુશ છે, અને ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપમાં પણ કેટલાક વિભીષણ છે અને કેટલાક લોકો મંત્રા પણ છે. ત્યારે હવે આ જે તેમણે નિવેદન કર્યું હતું તેની પર જ નારણ કાછડિયાએ પોસ્ટ કરી છે, ફેસબુક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે નીતિન પટેલને તેમણે પૂછ્યું છે કે મંત્રા અને વિભીષણ કોણ તેવું નીતિન પટેલ જણાવે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ ગાંધીનગર જ્યારે જતા ત્યારે નીતિન પટેલ સામુ પણ નહોતા જોતા અને કામની વાત તો બાજુ પર રહી. નજર કહીં પે ઓર નિગાહ કહીં પે, આપણે નિશાના કહીં પે, કહીં પે નજર કહીં પે નિશાના, એટલે કહેવા કંઈક માગે છે અને કહે છે કંઈક. એટલે એનો અર્થ એ થાય કે ભાઈ કહીં પે નજર ઓર કહીં પે નિશાના. તો આ બાબતથી મને એટલી ચોક્કસ વિશ્વાસ છે કે નીતિનભાઈ જે બોલ્યા કે મારા વિસ્તારના કાર્યકર્તાઓને, મારા વિસ્તારના આગેવાનોને, મારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો હોય, કાર્યકર્તા હોય, એને અપેક્ષા હોય કે મારા વિસ્તારના ધારાસભ્ય મંત્રી બને કે કોઈ પણ પદ ઉપર બેસે તો અમારા વિસ્તારમાં વિકાસ થાય. તો નીતિનભાઈને મારે એટલું કહેવું છે કે ગુજરાતની અંદર ઘણા એવા ધારાસભ્યો છે કે જેમણે 4 ટર્મ 5 ટર્મ 6 ટર્મ સુધી કામ કર્યું છે અને ચૂંટાયા છે પાર્ટીના સિમ્બોલ ઉપર. તો આવા લોકોને આ વખતે હાઈકમાન્ડ તક આપી છે તો આપણે સહર્ષ સ્વીકારવી પડે, એમાં કોઈ શંકા નથી. તો જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિવિધ કાર્યક્રમોમાં નિવેદનો આપી રહ્યા છે, ત્યારે હવે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ સામે સીધો જ મોરચો ખોલતા ગુજરાતના રાજકારણમાં
गरमावो आवी गयो छे। नितिन पटेलनी फेसबुक पोस्ट पर नारण काचडियाए करेली कमेंट हवे चर्चानुं केन्द्र बनी छे। नारण काचडियाए जणाव्युं के अमे गांधीनगर आवीए त्यारे नितिन पटेल सामु पण नहोता जोता, कामनी वात तो दूर रही। जे बाद नितिन पटेलना मंत्राणे विभीषण वाळा निवेदन पर पण नारण काचडियाए चापखा मार्या छे। आ कमेंटना जवाबमां नारण काचडियाए सवाल कर्यो कि अत्यारे खबर पड़ी। नारण काचडियाए जणाव्युं के नितिनभाई समजावे के मंत्रा कोण छे અને વિભીષણ કોણ છે, ત્યારે આ જે સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે ગુજરાતના રાજકારણમાં અનેક જે વાતો સામે આવી રહી છે, નીતિન પટેલનું નિવેદન નારણ કાછડિયાની કમેન્ટથી રાજકારણ ગરમાયું છે। તો નારણ કાછડિયાએ જે નીતિન પટેલની फेसबुक तेनी पर फेसबुक पोस्ट मुकी छे, तेमणे कह्युं छे के नितिन पटेल समझावे के गुजरात में मंत्रा कोण छे अने विभीषण कोण छे। नितिन पटेल अनेक जग्याए सभाओ संबोधी रह्या छे, नवी सरकारनी रचना बाद अनेक निवेदनो आपी रह्या छे, त्यारे नारण काछडियाए फेसबुक पोस्ट करीने तेमना निवेदनो पर चापखा मार्या छे। आ साथे तेमणे सवाल पण कर्यो छे કે હવે શું તેમને બધું સમજાઈ રહ્યું છે। તો તેમણે એવું પણ કહ્યું છે કે ગાંધીનગર જતા ત્યારે તેઓ સામે પણ નહોતા જોતા અને કામની વાત તો બાજુમાં રહી, ત્યારે આ સમગ્ર જે રાજકીય ગરમાવો સામે આવી રહ્યો છે। તો વધુ વાત કરવા માટે ધારાસભ્ય અમરીશભાઈ ડેર જોડાયા છે। અમરીશભાઈ આપનું સ્વાગત છે। અમરીશભાઈ, આ જે રીતની ફેસબુક પોસ્ટ સામે આવી છે, નારણ કાચડિયાએ સીધા ચાપખા માર્યા છે, નીતિનભાઈ પટેલે જે નિવેદન કર્યું હતું તેમણે કહ્યું હતું કે મંત્રા કોણ અને વિભીષણ જે વિશે વાત કરી હતી તેને લઈને શું કહેવું છે તમારું, જયારે નારણ કાચડિયાએ ફેસબુક પોસ્ટ કરી છે આ સમગ્ર મામલે? એક વાત આના ઉપરથી બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ હોદ્દા ઉપર હોય છે ત્યારે એમના સાથે બધા જ લોકો સારી રીતે વ્યવહાર કરતા હોય છે, અને ખાસ કરીને જ્યારે એની ટર્મ પૂરી થતી હોય છે અથવા તો સરકાર દ્વારા આવા કોઈ નિર્ણયો લેવામાં આવતા હોય છે તો ચોક્કસપણે લોકોનો રોષના ભોગ એમને છે। આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીતિનભાઈ જેવી વ્યક્તિએ આટલું કામ કર્યું હોય અને જેવા એમનો પદ ત્યાગ થાય અથવા હોતો એમની પાસેથી જતો રહે તો સંસદ સભ્ય દરજ્જાના માણસો પણ આવી કોમેન્ટ કરી અને એમની જે માનસિકતા જે છતી કરે છે એ બહુ દુખનીય છે। અને આજના રાજકારણમાં બધા માટે સમજવા જેવી પણ બાબત છે કે જ્યાં સુધી તમારી ઉપયોગિતા છે ત્યાં સુધી તમને ભારતીય જનતા પાર્ટીના લોકો સાચવી રાખે છે, અને જેવી તમારી ઉપયોગિતા પૂરી થાય છે તે તમારા વિશે ન લખવાના લખાણો પણ લખતા હોય છે। થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણભાઈ વ્યાસે પણ વ્યથા ઠાલવી હતી કે મને મીટિંગમાં જવા માટે ફોન આવે છે પણ હું હોસ્પિટલમાં મોતના બિછાને હોઉં છું, ત્યારે મારી ખબર પૂછવા કોઈ આવતું નથી, મને ખબર કાઢવા કોઈ આવતું નથી। તો ભારતીય જનતા પાર્ટીનો શિરસ્તો જે જૂનો હતો એ આજને આજ ક્યાંક ચેન્જ થયો છે, પણ ઠીક છે, રાજકારણ રાજકારણની જગ્યાએ પણ સન્માનીય પદ ઉપર બેસીને કોઈ વ્યક્તિએ જ્યારે રાજ્યની કે દેશની સેવા કરી હોય અને એક વખત જ્યારે એમની સેવાનો મોકો લઈ લેવામાં આવે અથવા તો પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ એની જ પાર્ટીના આવતા મોટા હોદ્દો ધરાવતા વ્યક્તિ જો એમના વિશે આવું લખતા હોય એમની માનસિકતા સ્વીકારવી જોઈએ, અનુભવવી જોઈએ। અને સાથે એક વાત એ પણ હું ધ્યાન દોરવા માંગુ છું કે એક વાત તો બહુ સ્પષ્ટ છે કે એક બાજુ મુખ્યમંત્રીની ટીમ એટલે કે પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીની ટીમ અને બીજા સુપર સીએમ આજે જે ગુજરાતમાં જેને ઉપરથી બેસાડી દેવામાં આવ્યા છે આદરણીય સીઆર પાટીલ સાહેબની ટીમ, તો એવું સ્પષ્ટપણે કહી શકાય કે અહીંના જે સાંસદ જે છે એ ચોક્કસપણે સીઆર પાટીલ સાહેબની ટીમમાંથી આવે છે, એટલે સુપર સીએમ ઉપર સુપર સીએમનો પાવર એ જ્યારે ધરાવે છે ત્યારે એની આજુબાજુના લોકો ચોક્કસપણે આવું બોલતા હોય છે, પણ જાહેર જીવનની અંદર ને ખાસ કરીને રાજકારણની અંદર માણસે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હોય ત્યારે એક વખત એમની ગતિમાપૂર્ણ સ્થાન એનું પૂર્ણ થયા પછી જો આવા આપખાને મારવામાં આવે જાહેર જીવનમાં આ વસ્તુ વ્યાજબી હોતી નથી અને ખૂબ ડંખે છે। અમરીશભાઈ, અમરીશભાઈ પણ જે રીતની વાત સામે આવી રહી છે કે જે મંત્રા અને વિભીષણ વાળી વાત છે તે તો નિવેદન નીતિનભાઈએ જ કર્યું હતું, આ સાથે જ નારણ કાછડે એ પણ કહ્યું છે કે જ્યારે તેઓ ગાંધીનગર જતા
ત્યારે નીતિનભાઈ સામે પણ નહોતા જોતા અને કામની વાત તો બાજુ પર રહી. કદાચ એવો અનુભવ આદરણીય સાંસદશ્રીને થયો હશે, એમાં મને કહેવામાં વાંધો નથી કે કદાચ એને થયો હશે તો એને કીધું હશે. અને રહી વાત મંથરા અને વિભીષણની, તો રામાયણ આપણો ધાર્મિક ગ્રંથ છે, જીવન જીવવાની કળા આપણા બધા સદગ્રંથો આપણને શીખવે છે. તો કદાચ કોઈ અનુભવને આધારે, કોઈ વ્યક્તિગત રીતે નહીં પણ એમને કોઈ અનુભવના આધારે એવી વાત એને મૂકી છે, એમને ક્યાં આને ટાર્ગેટ કર્યા હશે. હું તો એવું કહું છું કે એને એની રીતે કોઈ જાહેર મંચ ઉપરથી કોઈ વાત આપણે કરી છે, પણ એનો મતલબ એવો નથી કે એને કોઈને ટાર્ગેટ કર્યા હોય. અને છતાં પણ જો ટાર્ગેટ પણ જો કર્યા હોય તો શિસ્તબદ્ધ સૈનિકની કહેવાતી ભારતીય જનતા પાર્ટી આજે ખુલ્લેઆમ આવી રીતે જયારે પેશ આવી રહી છે ત્યારે જનતા જનાર્દને ખાસ કરીને વિચારવાની જરૂર છે. અને રહી વાત કામની, આમ તો જાહેર જીવનની અંદર બધા જ થઈ જતા હોય એવું નથી, પણ એણે જે રીતે કીધું છે કે અમારી સામે પણ જોતા નહોતા, તો એમને પણ વિચારવું જોઈએ કે શા કારણોસર સામે જોતા નહોતા. સાચા પ્રશ્નો હતા, ખોટા પ્રશ્નો લઈને તમે ત્યાં જતા હતા, તમારા હિતના પ્રશ્નો લઈને તમે ત્યાં જતા હતા કે લોકોના હિતના પ્રશ્નો લઈને તમે ત્યાં જતા હતા, એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે. પણ આજની તારીખે, આજની દિવસે હું એટલું ચોક્કસપણે કહીશ કે જે ગરિમાપૂર્ણ વાતાવરણની વાત ભારતીય જનતા પાર્ટીના લોકો જનતા સમક્ષ જે મૂકી રહ્યા છે એ વાત ધીમે ધીમે બહાર આવી રહી છે કે આ વાત ખોટી છે. અને એક વખતથી પદ ત્યાગ થયા પછી જે રીતે ઉતરેલો અમલદાર કોડીનો આવી વાત એક જાહેર જીવનમાં અધિકારીઓ ગાંધીનગર બેસતા બેસતા કરે છે, તો આ વાત પણ પદાધિકારીને લાગી લાગુ પડી રહી હોય એવું હું સ્પષ્ટપણે માનું છું. જે આવનારા સમયમાં જનતા માટે આ હિતાવહ નથી, આવનારી રાજકારણ માટે પણ આ વ્યાજબી નથી, અને આવનારી પેઢીને પણ આપણે શું આપણે આપવા માટે જઈ રહ્યા છે તે પણ વ્યાજબી નથી. એક વખત હોદ્દો દેવાનું કામ પૂરું થયા પછી શાંતિથી એમની સાથે વાતચીત કરવી જોઈએ. આવા ખોટા મેસેજો વાયરલ કરી અને બદનામ કરવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. પણ આ લડાઈ જે છે ભારતીય જનતા પાર્ટી સીએમ અને સુપર સીએમ ની જે લડાઈ છે, એટલે કદાચ આવું બધું થતું છે અને જનતા આ બધું જોઈ રહી છે અને દુઃખ અનુભવી રહી છે અને પીડા અનુભવી રહી છે. અમરીશભાઈ, એવું માની શકાય ખરું કે તમે જે રીતે નીતિનભાઈનો પક્ષ લઈ રહ્યા છો તો એના પરથી એવું માની શકાય કે તમે કોંગ્રેસ પક્ષ છે તે આમંત્રિત કરવા માંગે છે નીતિનભાઈને પોતાના પક્ષ માટે? એટલે હું બિલકુલ નીતિનભાઈનો પક્ષ લેતો નથી કે બિલકુલ માન્ય સાંસદ સભ્યશ્રીની સામે બોલતો નથી. મારે જે કહેવું છે એ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે કોઈ પણ રાજકીય પાર્ટી જે છે એ લોકોનું, લોકોની સેવા કરવા માટેનું પ્લેટફોર્મ છે. ભારતીય જનતા પાર્ટી હોય તો પણ ભલે, કોંગ્રેસ પક્ષ હોય તો પણ ભલે, અન્ય પ્રાદેશિક પક્ષો હોય તો પણ ભલે, પણ એક વખત જ્યારે માણસે આટલા બધા વર્ષો લોકોની સેવા કરવા માટે જ્યારે આપ્યા હોય અને એની પાસેથી હોદ્દો લઈ લેવામાં આવે અથવા તો એનો હોદ્દો પૂર્ણ કરવામાં આવે અને ત્યાર પછી તમે આટલું બધું બોલો છો એ વ્યાજબી નથી. ક્યાંક ક્યાંક દિલને ચોટ પડતી હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે બન્યું, શક્ય છે કાલે આ કોંગ્રેસના લોકો સાથે પણ બને, પણ જો આ ટ્રેન્ડ જો કાયમી માટે શરૂ રહેશે તો જીવન સમર્પિત કરનાર માણસોને ક્યાંક ને ક્યાંક ડંખશે, અને અથવા તો એ જ્યારે હોદ્દા ઉપર હશે ત્યારે પોતાનું જ ભલું કેમ થાય એની ઉપર જ એ ધ્યાન કેન્દ્રિત કરશે અને લોકોને નુકસાની થશે. એટલા માટે હું એમ કહું છું, હું કોઈ નીતિનભાઈનો કે નારણભાઈનો પક્ષ લેવામાં નથી, પણ એટલું ચોક્કસ કે જાહેર જીવનની વ્યક્તિએ આ બાબતની અંદર આવી ખોટી ચિંતાથી પડીઓથી દૂર રહેવું જોઈએ. અને એવી પાર્ટીના આગેવાનોએ તો રહેવું જ જોઈએ કે જે સતત એવું કહેતા આવે છે કે અમે તો સ્વયં શિસ્તવાળી પાર્ટી છીએ, પદની ગરિમા જાળવવાવાળી પાર્ટી છીએ. લોકો સત્તા ઉપર હોય કે ન હોય પણ જેણે આખું જીવન પાર્ટી માટે ખર્ચ્યું છે એના સમાન ભંગ ન થાય એવી જ્યારે વાત કરતા હોય છે ત્યારે આ વાત લાલ બત્તી સમાન સ્થાપિત થઈ છે. અને હું એવું માનું છું કે ભાજપની અંદર આ ઉકળતો ચરું છે. આવનારા સમયની અંદર લોકો આ બધું જોઈ રહ્યા છે, મૌન બેઠા છે. આવનારી ચૂંટણીમાં આવા બધા જ લોકોને પાઠ શીખવું છે એવું મારું માનવું છે. જી જી, અમરીશભાઈ આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. રામાયણ હોય ત્યાં પછી બધા પેલી મંથરાઓ હોય, પણ જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ પણ હોય છે. કેટલાક લોકો જે રાજકીય રીતે જુદી વિચારસરણી ધરાવતા હોય કે મારા હિતે જ છું ના હોય, મારા શુભેચ્છક ના હોય, એવા લોકોને કદાચ હું મંત્રી ના રહું એમાં આનંદ થતો હોય. પણ મેં ત્યાં એ પણ કહ્યું છે કે મહેસાણા જિલ્લાની, એકલી મહેસાણા વિધાનસભા કે શહેરની વાત નથી કરતો, મહેસાણા જિલ્લાની 99.99% જનતાને હું મંત્રી નથી,
એનો દુઃખ છે. ફક્ત 0.1% 0.1% લોકો એવા હોઈ શકે કે જેમને મારા તરફ કોઈ પણ પ્રકારની ઈર્ષા હોય, કોઈ પણ પ્રકારની મારાથી જુદી એમની કામગીરી હોય, એવા લોકો કદાચ ટીકા કરતા હોય અથવા હું મંત્રી નથી એનો મનમાં છુપો આનંદ વ્યક્ત કરતા હોય, તો એવા લોકો માટે મારે કંઈ કહેવાનું નથી. તો ફરી એકવાર જોઈ લઈએ કે નારણ કાછડિયાએ શું કહ્યું હતું. નજર કહીં પે નિગાહ કહીં પે, આપણે નિશાના કહીં પે, કહીં પે નજર કહીં પે નિશાના, એટલે કહેવા કંઈક માગે છે ને કહે છે કંઈક, એટલે એનો અર્થ એ થાય કે ભાઈ કહીં પે નજર ઓર કહીં પે નિશાના. તો આ બાબતથી મને એટલી ચોક્કસ વિશ્વાસ છે કે નીતિનભાઈ જે બોલ્યા કે મારા વિસ્તારના કાર્યકર્તાઓને, મારા વિસ્તારના આગેવાનોને, મારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો હોય, કાર્યકર્તા હોય, એને અપેક્ષા હોય કે મારા વિસ્તારના ધારાસભ્ય મંત્રી બને કે કોઈ પણ પદ ઉપર બેસે તો અમારા વિસ્તારમાં વિકાસ થાય, તો નીતિનભાઈને મારે એટલું કહેવું છે કે ગુજરાતની અંદર ઘણા એવા ધારાસભ્યો છે કે જેમણે 4 ટર્મ 5 ટર્મ 6 ટર્મ સુધી કામ કર્યું છે અને છૂટાયા છે પાર્ટીના સિમ્બોલ ઉપર, તો આવા લોકોને આ વખતે હાઈકમાન્ડ તક આપી છે તો આપણે સહર્ષ સ્વીકારવી પડે, એમાં કોઈ શંકા નથી.